नमस्कार दर्शक मित्रों, तमे जोई रहा छो नवसारी लाइव। वडोदरा खाते कॉलेज ना प्रथम वर्ष में अभ्यास करती अने लोको ने आत्महत्याना मार्गे थी पाछा वाळती एक एनजीओ साथे संकळायेल नवसारी नी 18 वर्षीय तरुणी साथे वडोदरा खाते सामूहिक दुष्कर्म थया बाद भांगी पड़ेल तरुणी ना बे दिवस बाद ज अमृत्युना चकचारी प्रकरण में पोलिस तपासना धमधमाट बाद पोलिस ने पोतानी तपास में एक मोटी सफलता मळी छे। जी हाँ, पुलिस ना जणाव्या मुजब दुष्कर्म नी घटना बाद युवती दिवाळी ना दिवसे पोताना घरे थी निकळ्या बाद सूरत रेलवे स्टेशन पर जोवा मळी हती। त्यारे सूरत रेलवे स्टेशन ना सीसीटीवी फूटेज में स्टेशन पर चालती जई रहेल तरुणी अने तेनो पीछो करी रहेल एक ईसम जोवा मळ्या हता। त्यारे पोलीसे तरुणीनो पीछो करनार शकमंदने झड़पी पाड्यो छे अने हवे वधु तपास माटे तेने अमदावाद क्राइम ब्रांच समक्ष रजू करवा लई जवानी तजवीज हाथ धरवामां आवी छे। वडोदरा खाते रही अभ्यास करती अने ओएसिस नामनी एक एनजीओ साथे संकळायेल नवसारीनी तरुणीनो धनतेरसना दिवसे बे रिक्षा चालको द्वारा अपहरण कराया बाद वडोदराना वेक्सिन ग्राउंड पर तेनी साथे सामूहिक दुष्कर्म करायुं हतुं। आ घटना बाद नवसारी पोताना घरे परत फरेल तरुणीए दिवाळीना दिवसे ज गुजरात क्वीन ट्रेनमां फांसो खाई जीवन टूंकावी लीधुं हतुं। त्यारे मृतदेह पासेथी मळेल ફોનને આધારે તેની ઓળખ થઈ હતી। યુવતીના અપમૃત્યુ અંગે વધુ તપાસ દરમિયાન તેના વડોદરા સ્થિત રૂમની તપાસમાં પોલીસને તેની ડાયરી મળી હતી। આ ડાયરીએ અનેક રહસ્ય ખોલ્યા હતા। ત્યારે ડાયરીમાં તરુણીએ ધનતેરસના દિવસે પોતાની સાથે થયેલ દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારે એક આશાસ્પદ તરુણી સાથે થયેલ આ જઘન્ય ઘટનાના આરોપીઓને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં અમદાવાદ ડીસીબી, વડોદરા ડીસીબી, જીઆરપી, રેલવે પોલીસ તથા નવસારી વલસાડ પોલીસની ટીમો તેમજ વડોદરા પોલીસની ટીમ પણ આ જઘન્ય અપરાધની તપાસમાં જોતરાઈ હતી। ત્યારે પોલીસે પોતાની તપાસ દરમિયાન યુવતી જ્યાં રહેતી હતી તે વિસ્તાર, તે જે એનજીઓ સાથે સંકળાયેલ હતી તેની ઓફિસની આસપાસનો વિસ્તાર તેમજ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસ્યા હતા। ત્યારે આ પૈકીના એક ફૂટેજમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનારા બંને અપરાધીઓ નાસ્તા જોવા મળ્યા હતા। ત્યારે પીડિતાની ડાયરી પરથી એ પણ ઘટસ્ફોટ થયો હતો કે બનાવના દિવસે તે પોતાની સાયકલ લેવા ચકલી સર્કલ ગઈ હતી, જોકે ત્યાં ભીડ વધુ હોવાથી તે અન્ય રસ્તે થઈ ગઈ હતી, જ્યાં કોઈકે તેની સાયકલને પાછળથી ધક્કો મારી દેતા તેની સાયકલ નીચે પટકાઈ હતી। ત્યારે નીચે પટકાતા બે વ્યક્તિઓ તેની આંખો બંધ કરી દઈ માથામાં મારતા તે અર્ધ બેભાન થઈ ગઈ હતી। ત્યારે ભાનમાં આવતા તેણે ચીસો પાડી હતી, જેથી નરાધમોએ તેને ચૂપ કરવા તેના મોં પર દુપટ્ટો બાંધી દીધો હતો, જેને કારણે શ્વાસ ન લેવાતા તે ફરી અર્ધ બેભાન થઈ ગઈ હતી। જો કે પીડિતાએ ડાયરીમાં વર્ણવેલી પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે બંને હવસખોરો હિન્દીમાં વાત કરતા હતા। અંદરો અંદર વાતચીતમાં તેઓ કહી રહ્યા હતા કે ઇસકો એસે હી માર ડાલેગા ક્યા, પહેલે અપના કામ નિપટા લે, મોકા ભી અચ્છા હૈ ઓર અંધેરા ભી સાથ દે રહા હૈ, યે કુછ જ્યાદા હી ઉછલ કૂદ કર રહી હૈ, મેં ઇસે બડે અચ્છે સે જાનતા હું, જ્યાદા ઉછલના બંધ કર નહીં તો જાન ગવાયગી। જો કે આ પ્રકરણની તપાસમાં પોલીસે એક શકમંદની અટકાયત તો કરી છે, પરંતુ હજુ સુધી પોલીસને પીડિતાની સાયકલ મળી નથી। પોલીસને એ પણ શંકા છે કે પીડિતાએ પોતાની આપવીતી જે ડાયરીમાં વર્ણવી છે તેનું છેલ્લું કે અન્ય કોઈ એક પાનું કોઈક દ્વારા ફાડી નખાયું છે, જેને પગલે આ ઘટનામાં કોઈ પરિચિત સામેલ હોવાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે આ શંકાને આધારે પોલીસે એનજીઓ એસિસના કાર્યકરો તેમજ પીડિતાના પરિચિતો અને મિત્રોની પણ તપાસ શરૂ કરી છે। તપાસમાં રેલવે પોલીસની ટીમ પણ જોડાયેલ હોવાથી રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે પણ તેમની ટીમ સાથે ઓએસિસની ચકલી સર્કલ નજીક આવેલ પ્રકાશન ઓફિસમાં પહોંચેલી લગભગ 2 કલાક સુધી સઘન તપાસ કરી હતી। જો કે આ પ્રકરણની તપાસ હવે કર્ણાટક સુધી પહોંચી છે। જી હા, તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે કર્ણાટકના એક કોલ સેન્ટર પરથી ઇમરાન નામના ઈસમે લગભગ 36 સેકન્ડ સુધી વાતચીત કરી હતી। આ ઉપરાંત પોલીસે એનજીઓની ચાણોદ સ્થિત ઓફિસના મકાન તેમજ વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આવેલ ઓફિસમાં પણ ફરી તપાસ કરી હતી। આ સાથે જ પોલીસે ભંગારિયા અને નશાબાજોની પણ પૂછપરછ કરી રહી છે। જો કે મહત્વનું છે કે પોલીસ પોતાની તપાસ દરમિયાન ઘટનાસ્થળ, વેક્સિન મેદાન અને તેની આસપાસના સ્થળોએ બનાવના સમયગાળા દરમિયાન એક્ટિવ હોય તેવા 15,000 જેટલા મોબાઈલ ફોનની શરૂ કરેલી તપાસમાં અત્યાર પર્યંત લગભગ 15,000 જેટલા મોબાઈલ ફોનને ટ્રેસ કર્યા હોવાની પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે।
આ સાથે જ અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કબજે કરેલ સીસીટીવી ફૂટેજોનો ઊંડાણપૂર્વક ચકાસી રહી છે, જે પૈકી એક ફૂટેજમાં બે આરોપીઓ ભાગતા જોવા મળે છે। जो कि पुलिस की पूछपरछ में पीड़िता सहित अन्य 6-7 युवतियों जो फ्लेट में रहती थी ती फ्लेट जो एपार्टमेंट में आवेल छे तेना वॉचमेन ना कहवा मुजब आ फ्लेट में 6-7 युवतियों रहती थी जो बपोरे साइकल लई ऑफिसे जती हती अने रात्रे 8-9 वागे घरे परत फरती हती। तमाम युवतीओ हसमुखी खुशमिजाज अने फ्री माइंड नी हती, त्यारे आ युवतियों पैकी पीड़िता तरुणी दिवाळी पछी फ्लेट पर आवती ज जोवा मळी न हती। 24 कैरेट स्टील, जी हाँ, ए पण सेल करता सस्तु। मधुमती जैन देरासरनी नजीक पटवाशेरी मोटा बजार में आवेल आ शोरूम में खरीदी कर्या विना पण दर रोज थता लकी ड्रॉनो तमे लाभ लई शको छो। साथ ही घर वपराशनी दरेक वस्तु में 5-70% जेटलो डिस्काउंट तमने मळशे। अहीं लाणी माटेनी दरेक नानी मोटी वस्तुओ मळे छे अने दरेक ब्रांडेड स्टील कूकर पर ऑफर आपवामां आवी रही छे। तो राह ना जुओ, आजे ज शोरूमनी मुलाकात लो, त्यारे आ शोरूमनुं सरनामुं नोंधी लो। 24 कैरेट स्टील मधुमती जैन देरासरनी नजीक पटवाशेरी मोटा बजार नवसारी। अने वधु माहिती माटे स्क्रीन पर देखाता नंबर पर संपर्क करो। त्यारे तमने जणावी दईए के आ चकचारी केसनी तपासमां जोतरायेल पोलीसनी 5 एजन्सीओ पैकी रेलवे पोलीसना रेन्ज आईजीए आजो जणाव्युं हतुं के तरुणी पर दुष्कर्म गुजारनारा बंने नराधमो सामे दुष्कर्म अने आत्महत्यानी दुष्प्रेरणानो गुनो नोंधाई रह्यो छे। आ साथे तेमणे टूंक समयमां केसनो पर्दाफाश करवानो दावो पण कर्यो छे। रेलवे रेन्ज आईजीए आपेल माहिती मुजब पीड़िताने न्याय अपावा पोलीसनी तमाम एजन्सीओ साथे मळी काम करी रही छे। वडोदरा खाते जगदीशनी गलीमांथी निकळी रहेल पीड़िताની સાયકલને પાછળથી ધક્કો મારી તેની આંખે પાટા બાંધી તેને વેક્સિન ગ્રાઉન્ડમાં લઈ જવાઈ હતી। તે સમયે આરોપી નરાધમોને જોનારા સાક્ષીઓ મળ્યા છે। ત્યારે પીડિત દીકરીને ન્યાય મળે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહમંત્રી અને ડીજીપી પણ તપાસ કરતા એજન્સીઓને મદદ કરવા સાથે કેસ પર નજર રાખી રહ્યા છે। જો કે વધુ મહત્વનું છે કે પીડિતાના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગ ઉપર ઈજાના નિશાનો હોવાનો ઉલ્લેખ છે। પીએમ રિપોર્ટ છતાં પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યા વિના તપાસ ચાલુ રાખી હતી। ત્યારે હવે ઘટનાના 14 દિવસ બાદ રેલવે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસે પીડિતા જે સંસ્થા સાથે કામ કરતી હતી તે ઓએસિસ નામની એનજીઓની ઓફિસના 55 જેટલા લોકોની પૂછપરછ કરી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપેલા 3 શકમંદોની પણ સઘન પૂછપરછ થઈ રહી છે। આ 3 શકમંદો પૈકી એક સુરત રેલવે સ્ટેશન પર પીડિતાનો પીછો કરી રહ્યો હતો, જેને સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતની ઝૂંપડપટ્ટીમાંથી દબોચ્યો હતો। એક રિક્ષા ચાલકની પણ પોલીસે અટકાયત કરી હતી, જે પીડિતાનો મિત્ર હોવાનું જણાવાયું છે। જ્યારે 3જો શકમંદ ઓએસિસ એનજીઓ સાથે સંકળાયેલ છે। આ ઉપરાંત વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાની લારી ધરાવતા એક ઈસમની ભૂમિકા પણ આ પ્રકરણે શંકાસ્પદ જણાતા તેની પણ પૂછપરછ કરાઈ છે। આમ પોલીસે આ પ્રકરણમાં પીડિતાના પરિચિતોની ભૂમિકા હોવાનું જણાવી રહી છે। પોલીસે ઓએસિસ સંસ્થાની વિવિધ સ્થળોએ આવેલ ઓફિસમાં તપાસ કરી ત્યાંથી દસ્તાવેજો પણ કબજે લીધા છે। ત્યારે તપાસને વધુ સઘન બનાવવા ભૂતકાળમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ અન્યત્ર ફરજ બજાવતા પોલીસકર્મીઓને પણ આ કેસની તપાસમાં જોતરી દેવાયા છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસની ટીમો આ અંગે સતત તપાસ કરી રહી છે, જેમાં પીડિતાના સહાધ્યાયીઓની પણ પૂછપરછ કરાઈ છે, તેમજ પોલીસે 35થી વધુ રિક્ષા ચાલકોની પણ પૂછપરછ કરી છે। અને આ સમગ્ર તપાસ તથા પૂછપરછ દ્વારા પોલીસ આ કેસની કડીઓ જોડવા પ્રયત્નશીલ છે। જો કે અહીં તમને જણાવી દઈએ કે તરુણીના પીએમ રિપોર્ટમાં તેના આંતરિક ભાગ ઉપર ઈજાના ચિહ્નો હોવાનું જણાવાયું હતું। હવે તેનો વિસેરા રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં તેને કોઈ કેફી પદાર્થ કે ઝેર અપાયું ન હોવાનો ઉલ્લેખ કરાયો છે। ત્યારે પીડિતાના પીએમ રિપોર્ટે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પ્રબળ બનાવી હતી। જો કે હજુ પીડિતાનો એફએસએલ રિપોર્ટ આવ્યો નથી, જે 18 નવેમ્બરે આવી શકે છે। ત્યારે પીડિતા સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે તો પીડિતાનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે। ત્યારબાદ તમને જણાવી દઈએ કે પીડિતા તરુણી વડોદરા ખાતે હરિનગર બ્રિજ નજીક આવેલ આશ્રય ફ્લેટમાં રહેતી હતી। પોલીસે આ એપાર્ટમેન્ટના રહીશો તેમજ એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ તથા આસપાસની બિલ્ડિંગોના સિક્યોરિટી ગાર્ડોની પણ પૂછપરછ કરી હતી। આ ઉપરાંત પીડિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, જો કે તેમાંથી પોલીસને કોઈ વિશેષ વિગતો કે જાણકારી મળી નથી। ત્યારે હવે આ કેસમાં એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેને લઈ પીડિતાની સાથે શું થયું હતું તે વધુ પ્રબળ રીતે જાણી શકાશે અને અંતે પીડિતાને ન્યાય મળશે તેવી આશા સેવાઈ રહી છે। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ।